અત્યારે રાજ દરબારમાં બોલાવવાનું કારણ અને ભગવાનજી જી મહારાજા આપણા રાજ્યની અંદર કેવું ચાલી રહ્યું છે તે જાણવા માટે મેં તમને બોલાવ્યા છે અરે મહારાજા આપણા રાજ્યની અંદર તો બહુ સારી રીતે ચાલી રહ્યું છે અરે ભગવાનજી જી મહારાજા કન્યા સાળંગર કન્યાનો અભ્યાસ કેવો મેળવી રહ્યો છે અરે મહારાજા કન્યા સાળંગર કન્યાનો અભ્યાસ બહુ સારી રીતે ચાલી રહ્યો છે અરે ભગવાનજી જી મહારાજા ગૌશાળાની અંદર ગાયોની સેવા કેવી થઈ રહી છે અરે મહારાજા ગૌશાળાની અંદર ગાયોને કાચારો પણ બહુ સારી રીતે લખાઈ રહ્યો છે અરે ભગવાનજી જી મહારાજા આપણા રાજ્યની પ્રજા થોડી પણ દુખી ના થાય તેનું તમે ધ્યાન રાખજો ભલે મહારાજા અરે ભગવાનજી જી મહારાજા આપણા બંને ભણીને તૈયાર કરો આપણે ઘણા દિવસ સુધી રાત ચર્ચા માટે નીકળ્યા નથી તો આપણે રાત ચર્ચા માટે નીકળવાનું છે જેવી તમારી આજ્ઞા મહારાજ તો ચાલો હિયાજે રાજા ને Oh,
لا 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 جو تو خلو
બકરા બધાય હોય ઓ બકરા આપણે 105 બકરા કમ્પ્લીટ છે બે બકરાનું નહીં તારે બે બકરાનું નહીં બે બકરાનું નહીં હોય બે બકરાનું તો છે ઓ કે કામ ના હો તાર મમ્મી હે તો કી હે દીધી આ તો માં મમ્મી હે હું જો દઉં તું દીકરો રાય દેવનો દીધેલો છનો દેવનો દીધેલો આથાણ મને ઓળખ કરી તું એટલે હા ઓર ગયા ઓર ગયા તો બસ ક્યાં ઓર ગયા તમા ઘરના નામ તો કહો આ ઉભા જો આ તમને ઘરના કેમ મને દીકરો કે તમને ઘરના કેમ મને દીકરો કે તારી મમ્મી હે એવું હે હોય કચું જુઓ હે કડલા જુઓ હે કડલા હોય કરી કા કરાની કડલા વાળો પાસે કોણ હોય 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 તો ના જાવ તો હોય ના કડલા વાળો ફેફી આટલા જઈ નહીં દેસી દેસી જાની હોય તો જ ભેગું હોય તો કૂતરો આવો એ કાય બે બકરીઓ આય
કૂતરો નહી મારી માં કૂતરી મારી માં હે ફસાણી હો હાલ હાલ પાણી મેં ગારા મેં
Oh,
لا بدا تو يكو مي همجي هاني ني نبرو تاني اب مارا ساري همودو دوئي جيو اخو ساري دوئي جيو دوئي جيو نرزا تو بڑو لا ورسا دي لا دوخا دي بھیری جيو ساري راخو ايو هو تو بڑا اب تو جو دوپنو کوئی بارات نهي مانا اونو بے ورسا رزار پڑی جو دیما دوئي جيو نا بھیا نا ام اپنی پیڑائے لا دواء لا لا دواء لا دواء لا دواء لا دواء لا لا دواء 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 لا تاري جولي شو دوا تالك تاوكي تيكان ميلي دو بان تيكاني بان با ميلي دو تي پاستيو نا پار پاستيو پاستيو بس تو اپنا شانتي پاکنو شیکوان ایو بھو ملگی دو ایو بھو او او هر 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 ها بابا 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 بابا
જોતરી કરીએ જોતરી તે કરી કુદાળો કોઈ જણ નહીં મે લાકડી મેલે તમાર માના હાલ મે કોઈ તો પાઈએ ભર ભરે ને તાર મમ્મી ઘાટે હાલ દો હા લે ટીકા પોઈન્ટ આ દેવો છે લે લે ઓહો ટીકા ભઈ 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 એલા એ પા તો શું રે બરાબર અને કઈક લપો એવું લાગે મને હા લપો હોય એવું લાગે કઈ અને જો આ તારે ઘડાવું હોય જો તો ભાઈ આના માટે એક જ રસ્તો હોય કયો રસ્તો માદા માટે મારું માનવું હોય તો કહો બરાબર મારે માતાજીની ટોકો કરવો પડે બરાબર જો માતાજી આવે અને તમારા તમે તું તારો છોકરો બે પગે ખોડો અને માતાજી તમારી ઉપર ના પાવે અને જો આનો રસ્તો બતાવે તો કરો કઈક રસ્તો આનો બરાબર બાકી આપણી કાર્યવાહી હેડે બરાબર જુઓ તો મે આવે નહીં આવે આપણા હું થાદો માતા બદલો ના હાલતો
Oh,
આપણને જોઈને કેમ પાછા ફરી ગયા તે તમે તપાસ કરો મહારાજા. તમે કઈક સારા કામે જઈ રહ્યા હતા તો અમારા મહારાજ ને જોઈને કેમ અડું ફરી ને ઉભા? મહારાજા પેટ ના વાંચ્યા તે માટે અમે અરુ ફરીને ઉભા રહ્યા. કોણ કહે છે કે અમારો મહારાજા પેટ ના વાંચ્યા છે? એમને તો ત્રણ ત્રણ દીકરીઓ છે, લાસા લક્ષ્મી ને સગોડા, તો અમારા મહારાજા કઈ રીતે પેટ ના વાંચે? કોઈ પુત્ર તો નહીં ને રાજગાદી સંભાળે? હું લગે રાજગાદી ને મણમણ ના તાળા વાગે. અરે ભટાણજી. જી મહારાજા. તે રાયકાઓની વાત સાચી છે, તેમને કહો કે કાલે કોઈ સારા સુકૂન લઈ અને આણું કેળવા જાય અને તમને 500-500 રૂપિયા ઇનામ આપો. પહેલો રાયકાઓ આ ઇનામ એટલે કાલે કોઈ સારા સુકૂન લઈને કાળા કેળવા જાય. હરે Oh,
Thank you.
રાજન હું તમને તો પોલમાં જાણ તો મારી કોઈ ના નથી પણ રાજન આપણી દીકરી સગુના 20 વર્ષની ઉંમર લાયક થઈ જશે તેના લગ્ન કરીને જાવ મારા નાથ અરે પ્રધાનજી જી મહારાજા રાજમાંથી જો કોઈ સારામ સારો ગોળ મહારાજ હોય તો તમે તેમને બોલાવો અત્યારે અત્યારે આરતી લઈ લો Oh,
તમારે આપણી દીકરી સગુણા તેમનું તમારે સત્તાનું સ્લીપર લઈને જવાનું છે. ભલે મહારાજા. પણ ગૌ મહારાજ એક વાતનું ધ્યાન રાખજો. કઈ વાત મહારાજ? અરે ગો મહારાજ, દેશ જાજો પરદેશ જાજો પણ ભીખા ખટતો ના જતા. અરે ભલે મહારાજ. કારણ કે ત્યાંના રાજા ભટિયા રાજા તેમની સાથે પણ 20-20 વર્ષથી વેર આવે આવે છે. ભલે મહારાજ, તમારી જીવી આજ્ઞા. તો લો ગો મહારાજ આ સત્તરનું શ્રીફળ અને વેરાસર પધારજો. Thank you.
બધાને જે બાપુ આજ મારા પિંગળગઢની પ્રજા આજ આપના પિંગળગઢની પ્રજા એ ભગવાનજી સુખના આંચળે નથી રહી છે કે પછી દુખના આંચળે રહી રહી છે ભગવાનજી બાપુ આપની પ્રજા આપ જેવા રાજા હોય તો ઈ સુખના આવડે હોય બાપુ વાહ ભગવાનજી વાહ આપણા રાજ્યની અંદર રમત થવું જોઈએ એમ જ થાય બાપુ ચકલુનો ફરકવા દો ભગવાનજી જે બાપુ આજ મારા ઘટના કાંગરે આજ મારા ઘટના કાંગરે કઈ કોયલો ટોકા કરી લે છે ભગવાનજી મારા કાગડા વાત બાપુ કોયલ કોયલ ટોકા કરી લે છે સંભળા હે હું છું બાપુ ભગવાનજી જે બાપુ હા તમારે લાગે છે આજ તમને મને લાગે છે અંદર મરજી ના હોય બાપુ તમારી મરજી ના હોય ત્યાં સુધી બસ ત્યાં સુધી આ પિંગળગઢ માં ત્યાં સુધી આ પિંગળગઢ ની અંદર અમારા રાજ ની અંદર આવવાનું કઈ કારણ
તમે કોણ છો એ તો કહો પહેલા તમે તો જાનવરને જાનવરને મારે થોડું કહેવાય તો પ્રધાનજી છો પ્રધાનજી છો હા રાજના હા તમને કેમ દેખાય છે તમે તો કોક કહું દેવા એવું લાગે છે તો કહું યા લાગે તો કહું યા કહી દઉં કહું દે હા અરે ભક્તજી હું પોકળો ઘડતી આવું છું અને આજ પર રાજાની દીકરી સગુણાનું માગું લઈને આવું છું એ વાત છે હા તો તમારા મહારાજને મળવું છે બાપુ 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 ગરમે ગરમી હશે ડબલ અટકારી બેઠી તમારે આગળ મરવું છે રાજમાં રાજમાંથી ધક્કા મારીને બહાર કાઢો જાવ લા ભાઈ તો પ્રેમ છે પૂછ બાપુ ગરમ છે આ બરોબર ના અને તું આ એટો બેઠા હું સમજાવું એટો ભાઈ તું હોય એટો બે આવ્યો તો જતા રહો જાવ બીજીપી ના માણસો અહી અમે એવું છે બહુ ગરમ ઘટના એવું છે હોય આ બાજુ આવો કોણ તમને સમજાવી દઉં બોલો બાપુ ગમે એટલા ગરમ થાય તો રહેવાનું આપણી બાજુ એવું એમ હા આ શું બાંધી છે જો માથે હા બાપુ વિદેશમાં ફરવા જતા ને હા તમારા ઓલી ભેટ લાવે છે ભાઈ એવું છે હા પણ માગતો ના પણ એવું માગતા નથી ના માગો બાપા ના તમારો બાપા ના ગોરાણી ના ગોરાણી ના માગતા લો ના માગો કીધું ને એક વખત બે પોઈન્ટ ચાર ઇંચ છે બે પોઈન્ટ ચાર ઇંચ પાણી આમ નથી બાજુ નું સિંગલ હે ને વિચારવા જેવું લાગે છે ઓનલાઈન છે ઓનલાઈન હા વાત સાચી છે
તમારા મારા તમારા માટે સાપો સારો લાયા પણ એક વસ્તુ લાવવાની ભૂલી ગયા જો માતાની વીક લાવવાની તમારે જરૂર નથી એવું એમ હા એ તો આદર આપણે બે ઓલી ઓર્ડર આપી દેલા સુદે બાપુ 12 મહિનો બે વખત આજ છે મારે જરૂર નથી જુઓ તમારે આટલા જરૂર છે એવું એમ હા તો માં તો કુદરતી છે જીવો એમાં કોઈ એવું હોય નહીં ભાઈ અત્યારે તો ઘણી મળે છે કુદરતી ની વાય જેવી થઈ ગઈ બધી આ તમને તમે મગાવું ભેટ ના મારે તો નથી મંગાવ્યું મારે તો અમાર મહારાજા શાનદાર બીજેપી ટોકન ઘટમે ગમે છે ને બધું લાવતા રહે તો ક્યાં કરો આ તમને અનુકૂળ આવ્યું હોય તો અહીં આપણે ઓર્ડર આપી દેવી એમ કહું ના ના તમે હવે મગાવી દે અને કે કેમ જ નહીં ખાલી જાવાનું ભાવ થાય જાવું કરે નહીં જાવાના પી ગયા હે ભાઈ આવતા આવતા પડ્યો વળી ગયો હું તો શેર પર બોલો શેર પર હવે એક વખત જાતા હો તમારા મહારાજ રાખતી બાપુ હું પ્રોગ્રામ ગઠી અજમલ રાજા દીકરી સગુણાનો માગું લઈને આવ્યો છું જો તમારા હાથમાં કોઈ ચોર હોય તો બતાવો જો તમે આ શિલ્પ નહીં સ્વીકારો તો હું અહીંયા જ આત્મહત્યા કરીને તમે આ આત્મહત્યાનો પાપ તમને લાગશે જો તમે હત્યા કરશો તો આજે પરતાન બોલાવે Oh,
بارا ارے پوچھو اپنا پتا سی نے ارے کہا پتا سی نے شو کام بارا ارے دیکھرا تو کہ گٹھی ہتھے راجا دی دیکری I'm a
અરે ભગવાનજી અમારા શું કામ કર્યા અરે પૂછો મહારાજને અરે સ્વામી અમારા શું કામ કર્યા હરે સતી રાજાની દીકરી ગઈ તો સગુના નું છીપર આવજો એ છીપર આપણા દીકરા પોતાને જીલાવવાનું છે ભગવાનજી જીવ આપો ગોરજણે કહી દે તો લીલુડા નાળિયેર પણ જીલાવી દે અરે ગોરજણ લીલુડા નાળિયેર પર તું ભાલે જીલાવી દો બારે માં જીલાવું છું ને હજુ જીલાવતો રહીશ એટલે જીલાવતા જ આવજો હું તો તાકતા રહો Oh,
તૈયારી કરે જાન વેલાસર લઈને અમે પહોંચી જશું બચાવ ગોરદેવ આપણે દક્ષિણા પછે રાખી બરોબર આપણે શું જથ્થાબંધ માલ પછે બાપુ આપે બરોબર છે કઈ વાંધો નહીં હા 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 અને જાન નું કહી દેજો ઉતાર ઓકે ઓકે હા એમ કચાસ રાખતા નહીં કઈ પ્રધાનજી જી બાપુ ચાલો પણ આપણે પણ તૈયારી કરવાની છે જાન ની ચાલો ઘોડા પલંગ અને ગાડી વાળો હારો હોય એને ઓર્ડર આપી દેજો હેલો અરે વરદાનજી જી મહારાજા ઘણો બધો ટાઈમ થઈ ગયો પણ ગોળો મહારાજ હજુ સુધી ના આવ્યા આવી ગયા મહારાજા સામે જ ઉભા અરે મહારાજ ને પ્રણામ અરે પ્રણામ ગોળ મહારાજ કહો અરે મહારાજ ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું અરે એવા તો કેવા સમાચાર લાવ્યા કહો અરે મહારાજ આપણી બેન સગુણાનું માગુ પિંગલગઢ જેવી નગરી ભઢિયા રાજા રાજ કરે તેમના પુત્ર પ્રતાપ સાથે નક્કી કરીને આવ્યો છું અરે ગોળ મહારાજ મેં તમને કહ્યું હતું કે દેશ જાજો પરદેશ જાજો પણ પિંગલગઢ તો ના જ જતા અરે મહારાજ મેં પણ કહ્યું હતું ને કે મારી પણ એક શરત હતી ને કે હું જ્યાં શ્રીફળ સ્વીકારીને આવું ત્યાં તમારે મંજૂર કરવું પડશે અરે ગોળ મહારાજ આશરે તમે જે વ્યારી હતા તેને વેવાય કર્યા અરે મહારાજ વિધિના લેખમાં કોઈ મેઘ તો નથી મારી શકતા ને ભલે ગોળ મહારાજ
જેવી તમારી મરજી. હલો કે મોર તારે સોનાને જાત મોરલા તારે રૂપાને પાત સોનાને જાતે મોરલો મોતે ચણવાન જાય મોર તારે જો પ્રતાપના સાસુ ને કઈ પોક્યો હતો. હા રાજમાતા
હે મેલો લીધી રે ગંગા વટી મારા મંગળે દસ રૂપિયા આવે ત્રેજા મંગળ વસ્ત્ર ના દાન દેવા રે હે મહાજ રામા ત્રેજો મંગળ પૂરું થાય રે બીજા મંગળ માં 140 રૂપિયા આવે. વાહ ભઈ વાહ. મંડળ ના માણસો ને આવીશું ભાઈ. બીજા મંડળ ના માણસો ગોર મહારાજ બીજા 100 રૂપિયા આવે. બોલો રામા પેર ને જય. ભાઈ લાવજો છેલ્લું મંગળ બાકી હે. એ ચોથા મંગળે આરે વરતા રે ચોથા મંગળ સાના રે દાન દેવા રે ચોથા મંગળ કન્યા ના દાન દેવા રે એ દાન દેશે અજમલ સરે ખારા રે દાન લેશે પટિયાર રાજા ના કુવર રે. હલો વિસુક્યા વે ભીવા. હલો હે માય રામા ચોથું મંગળ પૂરું થાય રે એ ઉગમડે ધરતી ના દાદા કોરા કાગજ આવ્યા ને સુરોવો છો દાદા મુજને સુરોવો છો
તારે તડસે દે જીહો એકવીસ રૂપિયા આવે બોલો રામા પેર ને જય લો ગોર માં અરે બેન સગુણા ફેરાની વિધિ પતી ગઈ છે તો તારા માત પિતાને મળી લે હાલો હા તો મારા કારજાના કડકા આમ રુદિયે રડાય નહીં બેટા અરે દીકરી રાજાની હોય કે રયતની હોય સમય આવે એટલે તો સાસરે શોભે અરે દીકરી સગુણા સાસરિયા કઈ રીતે રહેવાય સાસરિયામાં ડાય થઈને રહેજો તાઈ સાસુ સસરાને માતા પિતા માનજો જેઠ જોઈને જીના બોલજો જેઠાણીને મોટી બહેન માનજો અને પતિને પરમેશ્વર માનજો કારણ કે ભારતમાં આર્ય નારીનું ધર્મ છે દીકરી સગુના એટલે જ કહું છું આજે તું જળ વિનાની માછલી તડપેશે ને એમ તું ભાઈ વિનાની બહેન તું તડપેશે મારા કાળજાના કડકા અને જે જાણીતાને દીકરો ના હોય ને એની વેદના આ વાજની માતા મીનળદે જાણે અને જે દીકરીને પાદરવાડે એવો ભાઈ ના હોય ને એની વેદના તારા મારી જેવી દીકરી સગુણા જાણે એટલે જ કહું છું દીકરી સગુણા તમારા દલાડાની વાત આજ વિદાય વેળાએ તાઈ જાણીતાને કરતી જા મારા બાળ હા માતાજી હે આજ દીકરી કહું ને માતાજી સાંભળો ને આજ અરે હા મારા કારજાના કડકા અરખેથી વાત કર મારી દીકરી તો મારા બાળ હરખેથી વાત કર આ તારા દિલમાં જે વાત હોય તે જણીતન કરતી જા મારા બાળ હિયા જે લીલા રે હે તોરણનો મારો માંડવો રે હા માતાજી અરે હા દીકરી સગુના હું પણ જાણું છું કે આજે તારા લીલા તોરણનો માંડવો છે મારા બાળ હે નથી મારે દવ થલિયો આજ લીલા રે હે તોરણનો મારો માંડવો રે હા તો મારા કારજાના કટકા આમ રુદિયે ના રડાય બેટા તો માગો કારજાના કડકા અરે મારા કારજાના કડકા આજે તારી જણેતાને ખજાને ખોટ રાખી છે દીકરી સગુણા હા તો મારા કારજાના કડકા હું પણ જાણું છું કે તારે 360 ગૌ તારું સાસરું દૂર છે હા તો મારા બાળ આમ રુદિયે ના રડાય બેટા દીકરી સગુણા હું પણ જાણું છું કે આજે તારા ચાર ચાર મંગળે સુના વર્તાના છે નદી મારે સો ફલિયો વીર ચાર ચાર હે મંગળ માતા માર સુના રે વરતાય
આજે તઈ જણતા એ રાદલે ખોડો ખોડ બાકી રાખે છે મારા કારજના કડકા હે આજે નહી રે હે જવાની માતા મુસાફરે અરે દીકરી રાજાની હોય કે રતની હોય સમય આવે એટલે સાસરે જવું પડે મારા કારજના કડકા ક્યા મારી પણ લે સંભાળ નહીં રે હે જવાની માતા મુસાફરે આવા રુદન ના કરો દીકરી સગોના માથા દુખશે અરે દીકરી સગોના આજે વિદાય તારી જાણીતા કહે છે કે તારા પિતાશ્રીને મળે મારવાર અખડ સૌ ભગવતી અરે દીકરી સગુણા જતા જતા તારા પિતાની પણ બે વાત સાંભળતી જા હા કહો પિતાજી હિયાજે પિતા રે કહે ને સગુણા સાંભળો ને હા કહો પિતાજી કરું મારા દિલાડાની વાત પિતા રે કહે ને દીકરી સાંભળો ને હા બેટા આજે સાસુ રે સસરાની સામે બેની ના માવું કુળ દેવી રાખે તારી કઈ લાજ સાસુ રે સસરાની સામે બેની નમાવું પડશે ચાર ચાર ફેરા બેની તારે વિરાવી ના વીતશે નથી તારે માણી જાયો વીર ચાર ચાર ફેરા બેની તારે વિરાવી ના વીતશે નથી કોઈ મામે રાપુર નાર ચાર ચાર પેરા બેની તારે સુના સુના વીતશે મારી રામ લે સંભાળ જાવો રે જાવો રે સગુણા દીકરી રે આજે સુખે ધીરે સિરાજો સગુણા દીકરી રે
હિયા જય આવી રૂડી કાયા બોલિયાની ડાળો હિચ કોરે અરે ભટિયાર રાજા હાલો ચાલો આપણે બધું થઈ ગયું હોય તો એક થાળીમાં જમી લઈએ હે અજમલ રાજા જમવાની વાત તો એક બાજી રહી પણ પહેલા એ કહો કે હાજ દીકરી વરાવતી વખતે તમારી આંખમાં આંખની ધાર શેની વહી રહી છે અરે ભટિયાર રાજા એ તો જેરી દીકરી ઓળાવે ને તેને ખબર પડે કે આંસુની ધાર શેની વહી રહી છે એ ખામોશ પોપી અજમલ તો ભટિયારને પણ ખબર છે કે આજ દીકરી વરાવતી વખતે પાપના આંખમાંથી આંસુની ધાર જોઈ પણ અજમલ આ તો આંસુની ધાર મને કાઈ ઓરે જ દેખાય છે તે માટે હું તમને પૂછું છું કે તમારે દીકરા કેટલા અને દીકરીઓ કેટલી છે એની મને ઓળખાણ કરાવો અરે ભટિયાર રાજા
મારા દીકરી ત્રણ લાસા લક્ષ્મી અને સગુણા અને દીકરો મારા પ્રભુનું નામ ખામોશ પાપી અજમલ તો વાત મને પેલા જાણ હોય તો મારા દીકરાની જાન આ પિંગલ ઘટના જાણવા ના પડે પણ અજમલ રાજા અરે રાજવી અજમલ જતા જતા પણ આ પટિયાળના પણ નિયમો છે આ નિયમોની વાત આજા પટિયાર તમને કહેતો જાય છે કહો પટિયાર રાજા કહો હે આજ પટિયા કહું ને અજમલ સાંભળો ને અપમાન થાય આપણું હલો